નમસ્કાર બાળકો આજે આપણે ધોરણ છ ની અંદર દ્વિતીય સત્રની અંદર પહેલો એકમ મમોંગાની એનો ત્રીજો તાસ આપણે ભણવા માટે જઈ રહ્યા છે પ્રથમ તાસમાં તમે એનિમેશન જોયું હતું ને મજા આવી હતી બીજા તાસની અંદર આપણે સર્વનામો ભણ્યા હતા હવે ત્રીજા તાસની અંદર હું તમને તમારી સ્વાધ્યાયની અંતિમ પ્રવૃત્તિ છેલ્લી પ્રવૃત્તિ છે એનો બીજો પ્રશ્ન છે ને એને આપણે સમજીશું અને આ તમારું ગૃહકાર્ય છે તમારે નોટબુકમાં પણ લખવાનું છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે કઈ રીતે કરવાનું છે તે હું તમને આજે હું સમજાવી દઉં તો આપણે પ્રશ્નને વાંચીએ ધ્યાનથી અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો તો તમારા પાઠ્યપુસ્તકમાં સદ્યની અંદર આ બીજો પ્રશ્ન છે હવે અહીં અંગોના નામ આપ્યા છે કયા કયા અંગો છે દંતાહ ઓષ્ઠ કરહ નેત્રમ વક્ષહ મુખમ ઉદરમ નાસિકા ચરણહ અને જીવા હવે પહેલું ખાનું છે મસ્તકના અંગો આ આપણું મસ્તક છે આ મસ્તકના અંગો બીજું છે ધડના અંગો તો આ ધડના અંગો અને પછી છે હાથ પગના અંગો તો તમારે શું કરવાનું છે અહીં કે દરેક એક એક અંગ તમારે વાંચવાનું છે પછી વિચારવાનું છે કે દંતા છે દંતા એટલે કે દાંત તો એ કઈ જગ્યાએ આવશે મસ્તકના અંગોમાં આવશે ધડના અંગોમાં આવશે કે હાથ પગના અંગોમાં આવશે કઈ જગ્યાએ આવશે તો તમારે એને યોગ્ય ચોક્કસ ખાનામાં લખવાનું છે એવી રીતે બધા અંગો કયા કયા અંગો છે ઓષ્ઠ કરહ નેત્રમ વક્ષઃ મુખમ ઉદરમ નાસિકા ચરણ જીવા એ બધા અંગોને તમારે વારંથી યોગ્ય ખાનામાં લખવાના છે આ ગૃહકાર્ય તમારે પાઠ્યપુસ્તકમાં પણ કરવાનું છે અને તમારે નોટબુકમાં પણ લખવાનું છે હું જ્યારે તમારી રૂબરૂ મુલાકાત લઈશ તમારે ઘરે આવીને ત્યારે તમારે મને આ બતાવવાનું છે તો આપણો આજનો તાસ અહીં પૂરો થાય છે જય હિન્દ જય ભારત